ઉત્તરાયણ પૂર્વે વાહન ચાલકોની સુરક્ષા માટે રાજપીપળામાં સેવાભાવી યુવાન નીરજ પટેલની અનોખી સેવા. થોડાક દિવસ પહેલા જ એક બાઇક સવાર પતંગની ઘાતક દોરીથી ગંભીર રીતે ઘવાતા તેને હોસ્પિટલમાં ખસેડતા એને 33 ટાંકા આવ્યા હતા. હવે ઉત્તરાયણ પર્વને 2 જ દિવસ બાકી રહ્યા છે ત્યારે કોઈનું ઘરું ન કપાય કે કોઈને ઈજા ન થાય એ માટે લોકોમાં પણ જાગૃતિ આવવી જરૂરી છે. આવા સમયે બાઇક સ્કૂટર પર સેફ્ટી ગાર્ડ લગાડવા વાહન ચાલક માટે ખૂબ જરૂરી બન્યું છે. લોકો આ સમજ સાથે સેફ્ટી ગાર્ડ લગાવવા માટે લાઇન લગાવી રહ્યા છે. ખાસ કરીને આ સેફ્ટી ગાર્ડ વિનામૂલ્યે લગાડવામાં આવી રહ્યા છે ત્યારે આ નીરજભાઈની આ સુંદર સેવાકીય પ્રવૃત્તિને લોકો આવકારી રહ્યા છે. આ બાબતે નીરજ પટેલને વાત કરતા જણાવ્યું હતું કે ગત વર્ષના મારો એક બેસ્ટ ફ્રેન્ડ પતંગની દોરીથી ગળું કપાઈ જતા મૃત્યુ પામ્યો હતો, જેનું આજે પણ દુઃખ થાય છે. અને આ વર્ષે ઉત્તરાયણ આવી એટલે પતંગની ઘાતક દોરીથી કેટલા ઘરા કાપવાના કિસ્સા બની રહ્યા છે, એટલે આવા તારના સેફ્ટી ગાર્ડથી રક્ષણ સારું મળે છે, જે અમને જાતે લગાવી જોયું છે. લોકો આવા ગાર્ડ લગાવવા રૂપિયા ખર્ચ કરશે નહીં અને જીવ જોખમાં એના કરતાં પહેલાંથી પ્રોટેક્શન રાખવામાં આવે એટલે સ્કૂટર બાઇક આગળ જાડા તારની એંગલ બનાવી ફિટ કરવામાં નિયમ સાથે આજે ફ્રી સેવા કરી રહ્યા છે. જોકે બજારમાં આ તારની એંગલ 100 થી 150 રૂપિયામાં ફિટ થઈ શકે, પણ આવું કોણ કરાવે તે લોકો જિંદગી જીવે છે ત્યારે એક જાગૃતિ આવે અને લોકોના જીવ બચે માટે એમને પણ એક સંતોષ થાય કે મેં લોકોના સ્નેહીજન મિત્રોના જીવ બચાવ્યો. એટલે 1,500 થી 2,000 ગાર્ડ લગાવવાનો ટાર્ગેટ છે. આજે જે જાતે પણ લગાવી રહ્યા છે અને આમ 2 દિવસમાં 1,500 જેટલા ગાર્ડ લગાવી લોકોના જીવ બચાવવાનો પ્રયાસ ખરેખર સરાહનીય છે. તેમને અપીલ કરી રહી છે કે ચાઇનીઝ દોરી ન વાપરવી જેથી લોકોના જીવ બચી શકે. તો વાહન ચાલકોએ પણ નીરજ પટેલની સેવાને બિરદાવી હતી અને ચાઇનીઝ દોરી પ્રાણઘાતક છે, આવી દોરી વેચનાર સામે કાર્યવાહી કરવી જોઈએ, આવા સેફ્ટી ગાર્ડ દરેક વાહન ચાલકોએ લગાવવા જોઈએ એમ જણાવ્યું હતું. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. હા, પ્રેરણા અમે ગયા વર્ષે મારા એક ફ્રેન્ડના મૃત્યુ થઈ હતી, મારા ફ્રેન્ડની ગળું કપાવવાથી ચાઇનીઝ દોરી હતી અને એના લીધે એનું મૃત્યુ થયું હતું. તો ગયા વર્ષે અમે આ વસ્તુ કરી હતી કે ભાઈ ફ્રેન્ડ તો ગયો, આપણે એને પાછળ નહીં લઈ શકતા, તો આપણે એના સંદર્ભે આપણે આપણા જે સિટીઝન છે, આપણા ગામના આજુબાજુના લોકો છે, એમને ફ્રી ઓફ કોસ્ટમાં નાખવાનું આપણે ચાલુ કરેલું છે. ગયા વર્ષે પણ અમે 1,000 થી 1,200 સુધી નાખેલા હતા, આ વર્ષે અમે 500 સુધી નાખી દીધા છે ઓલરેડી, અને હજુ બીજા 400-500 નાખવાની અમારી ગણતરી છે. ચાલુ રાખજો. ખાસ કરીને ઉત્તરાયણ ચાઇનીઝ દોરીના લીધે ઘણા લોકોના ગળા કપાયા છે, અમે જોયેલા છે, અને એ વસ્તુ ના થાય, ફેસ્ટિવલ સારી રીતે આપણે એન્જોય કરી શકીએ એ વસ્તુ ના થાય એટલા માટે અમે